તો ઉનામાં પ્રાંત કચેરી પાસે 9 દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન કરનારા દલિત પરિવારની વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુલાકાત લીધી હતી. રાજ્યની ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. રાજ્યની ભાજપ સરકાર દલિત વિરોધી સરકાર છે તેવો પણ આક્ષેપ જિગ્નેશ મેવાણીએ કર્યો હતો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેની કેપેસિટીમાં મોટા સમઢિયાળા ગામ સામે ચાલીને આયા અને ઉનાકાંડના પીડિતોને જાહેરમાં મીડિયાની સમક્ષ એવું પ્રોમિસ આપેલું, વચન આપેલું કે તમને તમારી લાયકાત મુજબ, ક્વોલિફિકેશન મુજબ સરકારી નોકરી આપીશું, મોટા સમઢિયાળા ગામનો વિકાસ કરીશું અને ખેતીની જમીન આપીશું. આજ દિન સુધીમાં એમાંના એક પણ પ્રોમિસનું, એક પણ વચનનું પાલન કર્યું નથી. એ જ પ્રમાણે થાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ પણ ખબર નહીં કયું ભેદ કે રહસ્ય છુપાયેલું છે એના કારણે પ્રગટ કરતા નથી. ભાનુભાઈ વણકરના પીડિત પરિવારજનોને પણ ન્યાય મળતો નથી.